અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પર આગ લાગી છે. મહત્વપૂર્ણ સમાચાર, સાબરમતી નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું સમાયું છે. બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાલમાં શરૂ કરી દેવાય છે. શાહીબાગના રેલવે ઓવરબ્રિજ પાસે આગ લાગવાની ઘટના, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સાબરમતી નદી પરથી પસાર થતા ઓવરબ્રિજ પર આગ લાગવાની આ ઘટના, સાબરમતી વચ્ચેનો રેલ વ્યવહાર હાલમાં થોડા સમય માટે રોકી દેવાયો છે. શોર્ટ સર્કિટ, આગ લાગવાની ઘટના અને થોડા સમય માટે રેલ વ્યવહાર હાલમાં થોભાવી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાલમાં ચાલુ છે. અમિત રાજપૂત જોડે છે. અમિત, આગ કેટલા પ્રમાણમાં લાગી છે, ક્યાં સુધી કંટ્રોલમાં આવી જશે અને શું વિગત સમગ્ર મામલે? જેમ કે અડધો કલાક પહેલાની આ ઘટના છે અને આ અતિ ગંભીર ઘટના છે કે જે અમદાવાદથી સાબરમતી તરફ જતો જે રેલવે ટ્રેક છે અને ખાસ કરીને સાબરમતી નદી ઉપર રિવર ફ્રન્ટની સાઈડમાં જે રેલવે ટ્રેકનો જે ભાગ છે ત્યાં શોર્ટ સર્કિટ થવાના લીધે, એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે ફાયર બ્રિગેડ તરફથી કે શોર્ટ સર્કિટ થવાના લીધે આ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવાનો જે પ્રયત્ન છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે. અડધો કલાક જેટલો સમય આ આગને લાગ્યા નો થયો છે, પણ તે છતાંય અત્યારે અડધો કલાકથી ઉપર સમય થઈ ગયો છે. ફાયર બ્રિગેડની જે ટીમો છે એ તૈનાત છે, કારણ કે જે વાયરો જે છે એ ખાસ કરીને રેલવે થી જોડાયેલા જે વીજ કેબલ છે અને જે તેમના ટેલિકમ્યુનિકેશનના જે કેબલ છે તેની અંદર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ તરફથી અલગ અલગ પ્રકારની જે તજવીજો છે હાથ ધરવામાં આવી છે. કેટલાક કેમિકલ્સનું પણ યુઝ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ આગના લીધે વધારે આગનું પ્રમાણ ન વધે તેનું ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. અને જે આ ઘટના ઘટી છે ત્યારે તેને લઈને રેલવે પ્રશાસન જે છે એ પણ ત્યાં પહોંચી ગયું છે અને રેલવે પ્રશાસન તરફથી સાબરમતી અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર જે છે અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને રેલવે તંત્ર તરફથી પણ આ સમગ્ર ઘટનાની જાંચ માટે અલગ પ્રકારથી જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ રેલવે ટ્રેક જે છે એ રિવર ફ્રન્ટ તરફથી પસાર થાય છે. સદનસીબે જ્યારે આગ લાગી છે ત્યારે તેનો આગ લાગ્યો નથી અને તેના લીધે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. બિલકુલ બિલકુલ, આભાર અમિત. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર ફાઈટરો આગ ઓલાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.